વડિયા તાલુકાના પીપળિયા ગામે ભૂગર્ભ ગટર લોકોના આરોગ્ય માટે ખતરા સમાન બની છે। આ ભૂગર્ભ ગટરની ગંદકીનો ગામની નદીમાં નિકાલ થતો હોવાથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, જેના કારણે થતા મચ્છરોના ઉપદ્રવથી લોકોમાં રોગચાળો વકર્યો છે। ત્યારે તંત્રની મંથડત કામગીરીથી લોકોનું આરોગ્ય ખતરારૂપ સાબિત થાય છે। દેવરાજભાઈ પાકડા શું કહેશો? આ ગંદકી બસ આ દુર્ગંધ જ છે, એમ માનો ને કાંઈ ગણે છે, બેસવા વાળા છે એ બેસી શકતા નથી બરાબર છે, અને રાત દી એમ માનો નકરી વાસ જ આવે છે, એના હિસાબે આ ડેન્જ્યુ તાવ થાય છે, પછી એમ કોઈ બીજે રોગ થતો હોય માલું કંઈ ગણાય, અને દવાખાનાની સુવિધા ત્યાં કાંઈ છે નહીં, પછી બહાર જવું પડે, જેતપુર જાય, રાજકોટ જાય, કા જૂનાગઢ જાય, બીજું તો શું કરીએ છે। અને કેવી હાલાકીઓ ભૂગર્ભ ગટર અહીં ગણા બાપા સીતારામની મઢુલી છે, અને ત્યાં બધા અવારનવાર બેહવા વાળા છે, અવારાને દર્શન કરવામાં તો કોઈ બે અગે સ્થિતિ નથી, અને ભૂગર્ભ તો ત્યાં બાજુમાં ખુલ્લી મૂકેલી છે, એટલે બધી આ હાલાકીઓ થાય છે। હાલમાં તમારા ગામની અંદર રોગચાળો કેવો છે? રોગચાળો તો છે જ, બધે બાર દવાખાને જાય, અહીં ગામમાં તો પછી બીજું તો શું થાય, નાના ડોક્ટરો પાસે કંઈ થાય નહીં। નિકુંજભાઈ પટોળિયા, જે આ ગટરની પ્રશ્ન છે, આપણે ગામની અંદર ગટર વાળી પાદરમાં કાઢેલી છે, સંડાસનું પાણી ખરાબ, ને એની હિસાબે મોટા મચ્છર થઈ જાય, એ મચ્છર કવડીને ડેન્ગ્યુ થાય છે, ડેન્ગ્યુ થાય એટલે જેતપુર જવું પડે આપણે।